નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે 13 જાન્યુઆરી, જોઈએ આજના સમાચાર. ભચાઉ પોલીસ સ્ટેશનમાં સ્ટાફની ભારે અછત, અડધાથી ઓછો સ્ટાફ, 18 કોન્સ્ટેબલની જગ્યા સામે માત્ર 4 જગ્યા ભરાઈ છે. કાયદો વ્યવસ્થા જાળવવા માટે સ્ટાફની નિમણૂક કરવા ભચાઉ તાલુકા કોંગ્રેસે પત્ર લખી માંગ કરી. પૂર્વ કચ્છના સ્માર્ટ પોલીસ સ્ટેશન ભચાઉમાં અધિકારીઓ અને કર્મચારીઓની ઘટના કારણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં પડતી મુશ્કેલી અંગે ભચાઉ તાલુકા કોંગ્રેસ દ્વારા રાજ્યના ગૃહમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. ગૃહમંત્રીને પાઠવાયેલા પત્રમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ બળવંતસિંહ જાડેજા અને મંત્રી મંજી રાઠોડના જણાવ્યા પ્રમાણે પોલીસ મથકમાં જરૂરિયાત કરતાં ઓછો સ્ટાફ છે. આજની સ્થિતિએ જ્યાં 6 PSIની જરૂર છે ત્યાં 1 પણ ફોજદાર નથી. તાલુકાના સેટઅપમાં 4 આઉટપોસ્ટ આવે છે, તેની પણ જવાબદારી પોલીસ મથકની થતી હોય છે. એક જ પોલીસ જવાન પાસે 2 થી 3 ચાર્જ હોવાના કારણે પોતાની મૂળ જવાબદારીવાળી જગ્યાને કેવી રીતે ન્યાય આપી શકે તેવો સવાલ ઉપપ્રમુખ શિવરાજસિંહ જાડેજાએ ઉઠાવ્યો હતો. ભચાઉ તાલુકાના પોલીસ મથકમાં 18 કોન્સ્ટેબલની જરૂરિયાત સામે માત્ર 4 જમાદારોથી મુશ્કેલી વચ્ચે કાયદો વ્યવસ્થા જાળવવાની કામગીરી થઈ રહી છે. ભચાઉ નગર પણ ભરચક છે. ગંભીર બનતા બનાવો વચ્ચે પોલીસ મથકમાં સ્ટાફની ઘટ પૂરી કરવામાં આવે તો તેનો સ્થાનિક લોકોને જ ફાયદો થશે અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં અંકુશ આવશે. સ્ટાફ ઘટ નિવારવા ભારપૂર્વકની માંગ પત્રના અંતે કરવામાં આવી છે. 15 થી 18 વર્ષ વયજૂથના બાળકો માટે 3 અને 4 જાન્યુઆરી દરમિયાન COVID-19 રસીકરણ પ્રક્રિયા શરૂ. નવા પ્રકારના મ્યુટન્ટ કોરોના વાયરસ ઓમિક્રોન સામે COVID-19ની રસી અસરકારક છે અને રોગનું ગંભીર રૂપ ધારણ કરતું અટકાવે છે. 15 થી 18 વર્ષ વયજૂથના બાળકોને માત્ર COVID-19 વેક્સિન કોવેક્સિન આપવામાં આવશે. શાળામાં જતા અને ન જતા તમામ બાળકો માટે આ વેક્સિન ઉપલબ્ધ છે. કચ્છ જિલ્લાની દરેક સ્કૂલ, ITI, કેન્દ્રીય વિદ્યાલય, અન્ય તમામ પ્રકારની શાળાઓમાં આ વેક્સિન આપવાની વ્યવસ્થા કરાઈ છે. દરેક શાળામાં વેક્સિનેશનનો સમય સવારે 8 થી 5 નો રહેશે. 900 થી વધારે વેક્સિનેટર દ્વારા 2 દિવસ દરમિયાન સમગ્ર વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર વેક્સિનેશન માટે સચેત અને ખડે પગે. કોવેક્સિન રસી લેવાથી 28 દિવસના ટૂંકા ગાળામાં કોરોનાથી સંપૂર્ણ રક્ષિત થઈ શકાય છે. જિલ્લા વહીવટીતંત્ર ભુજ, કચ્છ. દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો.